પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી બરાબર જો પ્રકરણ 4 માં રેખા આવશે રેખાખંડ પછી કિરણ આ બધી વસ્તુઓ આવશે થોડીક માહિતી લઈએ પહેલા તો કે રેખાખંડ રેખાખંડ એટલે બે અંત્ય બિંદુ હોય બે છેડા આપ્યા હોય રેખાખંડ એટલે માપી શકાય આપણે ફૂટપટ્ટી હોય છે માપપટ્ટી બરાબર એનો ઉપયોગ શા માટે કરીએ તો માપવા માટે કોઈ બુક હોય નોટબુક હોય બરાબર કોઈ લંબાઈની વસ્તુ હોય એને માપવા માટે શાનો ઉપયોગ કરે તો માપપટ્ટીનો બરાબર હવે રેખાખંડ એટલે એક રેખા આપી હોય રેખા અને રેખાખંડ બે અલગ વસ્તુ છે રેખાખંડ અને રેખા જો ડિફરન્ટ આ રીતે ખબર પડે રેખાખંડની અંદર બે અંત્ય બિંદુ આવેલા હોય બરાબર જ્યારે રેખાની અંદર તીર આવેલા હોય તીરનો મતલબ શું તો કે અહીંથી આગળ હું અનંત સુધી લંબાવી શકું બરાબર અનંત સુધી એટલે શું તો આગળ આને લંબાવી હોય મારે તો લંબાવી શકાય બરાબર અને રેખાખંડ અંત્ય બિંદુ પોઈન્ટ ટપકા કયા છે એનો મતલબ શું તો કે આટલું માપ હું માપી શકું છું બરાબર કિરણ છે એનો મતલબ અનંત સુધી જાય છે આપણને ખ્યાલ ના આવે કે આગળ આ કેટલે લાંબે જઈ શકશે બરાબર એક કિલોમીટર બે કિલોમીટર કેટલી લાંબી થઈ શકે એનો આપણને ખ્યાલ ના આવી શકે જ્યારે રેખાખંડનો મતલબ શું તો કે અહીંથી આટલું માપ બે ટપકા છે એનો મતલબ શું બે બિંદુઓ આપ્યા છે બરાબર એટલે અહીંથી આટલું માપ હવે જો રેખા છે તો એની અંદર હું બે ટપકા દોરી દઉં બરાબર અને એવું કહું આનું માપ 5 સેન્ટીમીટર બરાબર આનું માપ 5 સેન્ટીમીટર તો આ કોનું માપ કર્યું મેં તો આ જે બે પોઈન્ટ લીધા એનું એ અને બી નામ આપ્યું બરાબર એ અને બી નામ આપ્યું તો આ શું બની ગયો એ થી બી રેખા આ રેખાનું માપ મેં માપી શક્યું બરાબર રેખા ખરી આટલી પણ આનો મતલબ શું તો કે બી ની આગળ પણ અહીંયા જઈ શકે બરાબર આનો મતલબ એ ની આગળ પણ આને વધારી શકાય બરાબર જ્યારે અહીંયા એ અને બી આ પણ 5 સેન્ટીમીટર તો આનો મતલબ શું તો કે આ જે લીટી છે રેખાખંડ એ એ થી બી સુધી જ છે ત્યાં સ્ટોપ થઈ જાય બરાબર 5 સેન્ટીમીટર નું જ અંતર છે આ ત્યારે રેખાનો મતલબ શું તો કે બી ની આગળ લંબાવી શકાય બી ને અહીંયા કેન્સલ કરીને હું અહીંયા પણ લઈ શકું અહીંયા બી દોરી દઉં બરાબર તો 5 ની જગ્યાએ શું થઈ જાય 6 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર માપ વધી ગયું બરાબર તો આ શું કહેવાય રેખા કહેવાય જ્યારે આને શું કહેવાય રેખાખંડ કહેવાય બરાબર એટલે રેખા કેવી હોય લાંબી અનંત સુધી લંબાવી શકાય જ્યારે રેખાખંડ કેવો હોય ટૂંકો હોય એનું માપ ફિક્સ હોય માપી શકીએ બરાબર રેખાને પણ માપી શકીએ આપણે પણ એની છેડે બે કિરણ આવેલા તીર આવેલા હોય બરાબર એ કેવા હોય અનંત સુધી જઈ શકે બરાબર રેખાખંડ અને રેખા બંને ભેગુના થઈ જોઈએ ક્વેશ્ચન આવે તો આપણને ખબર પડવી જોઈએ કે કોને રેખાખંડ કહેવાય અને કોને રેખા કહેવાય બરાબર અત્યારે ખબર પડી જાય પણ કલાક બે કલાક પછી મિક્સ થઈ જાય કોને રેખા કહેવાય કોને રેખાખંડ ખબર ના પડે બરાબર ચલો કહો મને રેખા મોટી કે રેખાખંડ મોટો રેખા મોટી કે રેખાખંડ મોટો રેખા મોટી કઈ રીતે કેમ બરાબર રેખા મોટી હવે જો બીજું એક તો આમાં જો બિંદુ પણ દર્શાવ્યું અને તીર પણ દર્શાવ્યું બંને વસ્તુ આવી તો આને શું કહેવાય ખબર છે આને શું કહેવાય કિરણ કહેવાય આને બિંદુ પણ આવે અને તીર પણ આવે શું કહેવાય આને કિરણ કહેવાય બરાબર જો એ થી બી આ માપ આપ્યું હોય તો કિરણ એ થી બી જ્યાં ટપકું હોય ત્યાંથી જ વંચાય બીજું જો આ રીતે આપ્યું હોય તો બી થી એ આ રીતે વંચાય બરાબર બી થી એ થી બી અને બી થી એ જો આ રીતે વાંચવાનું કારણ શું
તમને કદાચ સૂર્ય હોય બરાબર, સૂર્ય આ સૂર્ય છે કે પછી લાઈટ લઈએ, આપણે લાઈટ નો ગોળો લઈએ બરાબર, આ લાઈટ નો ગોળો છે એવું સમજો, લાઈટ નો ગોળો બરાબર, તો જો સૂર્ય હોય છે એનો પ્રકાશ નીકળે તો સૂર્યમાંથી નીકળે બરાબર, સૂર્ય હોય ત્યાંથી સ્ટાર્ટ થાય, અહીંથી આ રીતે જાય, સૂર્યમાંથી શું નીકળ્યું, કિરણ નીકળ્યું, કિરણ બરાબર આ રીતે દર્શાવે, પછી લાઈટ હોય તો લાઈટમાં પણ ચાલુ કરીએ એટલે અહીંથી પ્રકાશ નીકળે બરાબર, લાઈટ ની અંદર અહીંથી પ્રકાશ નીકળે, એટલે એથી સ્ટાર્ટ થયું અને આ બાજુ, આનો મતલબ શું હતો, તીર નો મતલબ, તીર એટલે શું હતું, કિરણ તો આ એ થી બી, પણ ખાલી તીર આગળ આપણે રેખામાં જોયું શું હતું, રેખા કરી, પણ તીર નો મતલબ શું હતો, તીર એટલે અને આ તીર એનો મતલબ શું, તો તે અનંત સુધી જાય બરાબર, સૂર્ય આપણાથી કેટલો દૂર છે માપું છે કોઈએ, ના માપી શકાય બરાબર, કારણ કે પૃથ્વી પણ, પૃથ્વી પર આપણે રહીએ છીએ અને પૃથ્વીની બહાર શું છે, સૂર્ય છે, એ પણ લાખો કિલોમીટર દૂર છે બરાબર, એટલે ઘણો દૂર છે તો પણ એનો પ્રકાશ આપણને અહીંયા આવે છે બરાબર, એટલે પ્રકાશ છે સૂર્યનો એ શું થાય, અનંત સુધી જઈ શકે છે, એટલે આને શું કહેવાય, કિરણ કહેવાય, એ જ રીતે લાઈટ, લાઈટ પણ જો અહીંયા ચાલુ છે તો ત્યાં સુધી પ્રકાશ જાય બરાબર, એટલે આ રીતે શું કહેવાય આને, કિરણ બરાબર, કિરણ ની અંદર એક બિંદુ આવે અને એક તીર આવે, એરો બરાબર, અહીંથી ચાલુ થાય અને અહીંયા અનંત સુધી જઈ શકે, એ જ રીતે રેખા એટલે શું હતું, રેખામાં બંને બાજુ તીર આવતા હતા બરાબર, અને રેખાખંડ તો બંને બાજુ અંત્ય બિંદુ આવતા હતા, ટપકા આવતા હતા બિંદુ, હવે જો આ તમારે પ્રકરણ 4 માં આવશે અહીં આગળ બરાબર, હવે જો આ ચેપ્ટર માં રેખાખંડ નો યુઝ છે, આપણે મેં શું કીધું, રેખાખંડ ને માપી શકાય બરાબર, બે ટપકા હોય બિંદુ એની વચ્ચેનું અંતર માપી શકાય, હવે જો તમને જો પેજ નંબર 87 પેજ નંબર 87 પર રેખાખંડ ને માપવા માટેના બે સાધન આપ્યા છે, એક છે માપ પટ્ટી અને બીજું છે દ્વિભાજક, જે તમારા કંપાસ બોક્સમાં આવતું હોય છે બરાબર, પરિકરનો કદાચ ઉપયોગ કર્યો હોય તમે ચિત્રની અંદર સર્કલ દોરવા માટે બરાબર, પણ દ્વિભાજકનો આજ સુધી ઉપયોગ નહીં કર્યો હોય કદાચ, પરિકર જેવું તે બીજું સાધન આવે છે બરાબર, પરિકરની અંદર પેન્સિલ ભરાવવાની આવે, પણ દ્વિભાજકની અંદર શું આવે, બંને બાજુ અણી આવે, હવે જો રેખાખંડ એટલે લંબાઈ કે એવું કશું કંઈક માપવું હોય આપણે, તો માપ પટ્ટીનો ઉપયોગ થાય, ફૂટ પટ્ટી બરાબર, આપણે અત્યારે નાના ધોરણમાં છે એટલે આપણે ફૂટ પટ્ટી ઇનફ છે, ફૂટ પટ્ટી ચાલે બરાબર, પણ બીજી વસ્તુ હોય, કડિયા કામ કરતા હોય, સુથાર હોય બરાબર, એ બધા શું કરે, માપ પટ્ટી રાખતા હોય, મોટી મોટી માપ પટ્ટી રાખતા હોય બરાબર, કારણ કે એ લોકોને શું કરવાનું હોય, મોટું કામ કરવાનું હોય, બેન્ચીસ છે કોણ બનાવે, સુથાર બનાવે બરાબર, તો એ ફૂટ પટ્ટીથી ના માપે, બેન્ચીસ બનાવી હોય તો ફૂટ પટ્ટી ના ચાલે, ફૂટ પટ્ટી એક ફૂટ ની આવે બરાબર, પણ એની પાસે શું હોય, મીટર પટ્ટી હોય, મોટી પટ્ટી બરાબર, પછી દરજી હોય છે તો એ પણ શું રાખે, માપ પટ્ટી રાખે, ફૂટ પટ્ટી ના રાખે બરાબર, પણ આપણે અત્યારે સ્કૂલમાં છીએ એટલે સ્કૂલમાં નાની નાની વસ્તુ આવે બરાબર, તો એના માટે આપણે ફૂટ પટ્ટી એટલે કે માપ પટ્ટીનો યુઝ થાય, અને દ્વિભાજક, હવે જો માપ પટ્ટી તો તમે જોઈ જશે બરાબર, દ્વિભાજક પણ જોઈ જશે, દ્વિભાજકની અંદર શું આવે, તો કે બંને બાજુ બે અણી આવે, દ્વિભાજકની અંદર બંને બાજુ બે અણી આવે બરાબર,
હવે જો એક રેખાખંડ AB, રેખાખંડ AB અને PQ બે રેખાખંડ લીધા મેં બરાબર, તો આમાં તમે જોઈને કહી શકો કે કયું નાનું છે અને કયું મોટું છે બરાબર, કયું નાનું છે PQ, PQ નાનો છે બરાબર અને AB મોટો છે, પણ જો હજી હું કદાચ થોડું લંબાઈ લઉં તો હવે ખબર પડે, હજી ખબર પડશે કયું આવે PQ નાનો છે બરાબર, હવે PQ મોટું છે બરાબર, લખાય છે PQ મોટું, પણ જો કદાચ તમને માપવાનું કીધું હોય તો જોઈને ખબર ના પડે, 1-2 સેન્ટીમીટર નો ફરક હોય તો આપણને ખ્યાલ ના આવે બરાબર, અહીંથી દેખે છે નજીકથી, પણ પાછળ કોઈ ઊભો હોય તો એને બંને સરખું જ લાગે થોડા ઘણું બરાબર, થોડું ઘણું શું લાગે સરખું જ લાગે, પણ જો આને તમારે એવું લખવું હોય ધારો કે આ 5 સેન્ટીમીટર છે અને આ 5.1 સેન્ટીમીટર બરાબર, આનું સાચું માપ કદાચ ધારો કે સાચું માપ આનું 5 સેન્ટીમીટર અને આનું 5.1 સેન્ટીમીટર હોય, દૂરથી આપણે જોઈએ તો કંઈ ખબર ના પડે, પણ હકીકત શું હોય તો 1.1 સેન્ટીમીટર કેવું હોય આ વધારે હોય, તો આ વસ્તુ જે માપી એ કઈ રીતે ખબર પડે, તો આપણે માપપટ્ટી વડે માપીએ ને ત્યારે આ વસ્તુનો ખ્યાલ આવે બરાબર, 5 સેન્ટીમીટર અને 5.1 સેન્ટીમીટર આ રીતે લખ્યું હોય તો આપણને ખ્યાલ આવી જાય ઝડપથી, પણ આ વસ્તુનો ખ્યાલ કઈ રીતે આવે તો માપપટ્ટી વડે બરાબર, જો માપપટ્ટી હોય તમારી તો એમાં બે અલગ અલગ માપ હોય, મોટી ફૂટપટ્ટી હોય તો એમાં એક સાઈડ 30 હોય અને બીજી સાઈડ 12 હોય બરાબર, મોટી ફૂટપટ્ટીમાં નાની હોય એમાં એક સાઈડ 15 હોય અને બીજી સાઈડ 6 હોય, આ એક ફૂટ છે અને આ અડધો ફૂટ છે બરાબર, હવે જો 30 અને 12 તો આને શું કહેવાય 12 છે અને ઇંચ કહેવાય, જ્યારે 30 છે અને શું કહેવાય આખી ફૂટપટ્ટીને એક ફૂટ કહેવાય, 30 આવે એને શું કહેવાય સેન્ટીમીટર કહેવાય, ફૂટપટ્ટી હોય તો જુઓ અંદર મોટી હશે તો 30 હશે એ સેન્ટીમીટર કહેવાય બરાબર, એ જ રીતે 15 સેન્ટીમીટર નાનીની અંદર 15 સેન્ટીમીટર અને 6 શું આવે ઇંચ આવે બરાબર, ઇંચનો બહુ ઉપયોગ ના થાય મોટા ભાગે સેન્ટીમીટર આપણો ઉપયોગ થાય બરાબર, એટલે એકમાં 30 સેન્ટીમીટર આવે બીજામાં 15 સેન્ટીમીટર આવે, હવે જો 30 અને 15 સુધી તો લખેલા હશે બરાબર, 0 1 2 3 4 5 એ રીતે લખેલા હશે, પણ એની અંદર પણ તમારે નાના નાના કાપા હશે, એની અંદર પણ નાના નાના કાપા હશે, જો 0 હોય પહેલા પછી 1 હોય 2 હોય 3 હોય 4 હોય બરાબર, 15 સુધી હોય નાની સ્કેલ હોય એમાં 15 સુધી હોય, તો જો આ શું થયું તમારું સેન્ટીમીટર બરાબર, 0 થી 1 તો આને 1 સેન્ટીમીટર કહેવાય, આ 2 સેન્ટીમીટર 3 અને 4 આપણે 4 સુધી દોર્યું છે, તમારી ફૂટપટ્ટીમાં 15 હશે, પછી આ જે નાનું માપ છે એને શું કહેવાય ખબર છે
નાનું માપ છે એને શું કહેવાય? કાપા. તો આ દોરેલું છે એને કાપા કહેવાય, બરાબર આપણી ભાષામાં. પણ જો એક સેન્ટીમીટર બરાબર, તો ઝીરો અને એક સેન્ટીમીટરની વચ્ચે કેટલા કાપા છે? ગણો. દસ, બરાબર. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ નંબર આવે એટલે પાછો મોટો કાપો. પાંચ નંબર બીજા કરતા મોટો હશે, બરાબર. એનો મતલબ અડધો સેન્ટીમીટર એવું ગણી શકાય. પછી છ, સાત, આઠ, નવ અને દસ, દસ એક આવી જાય. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, પંદર મોટો, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, વીસ ને પાછું બે સેન્ટીમીટર, બરાબર. એટલે એક સેન્ટીમીટર બરાબર કેટલા કાપા આવે છે? દસ, બરાબર. તો આ જે દસ છે એને શું કહેવાય? મિલીમીટર, બરાબર. એટલે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય. એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. સેન્ટીમીટર કેટલા કહેવાય? મિલીમીટર બરાબર. તો દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર, બરાબર. હવે મને એવું કીધું હોય પાંચ સેન્ટીમીટર, તો કેટલા મિલીમીટર થાય? પચાસ મિલીમીટર, બરાબર. હવે કહો કે તમારી નાની ફૂટપટ્ટી છે એમાં કેટલા મિલીમીટર હોય? નાની ફૂટપટ્ટી હોય 150, બરાબર. કારણ કે 15 સેન્ટીમીટર હોય, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, તો 15 સેન્ટીમીટર એટલે 150 મિલીમીટર, બરાબર. હવે જો પેજ નંબર 87 પર એક બોક્સ આપેલું છે, પેજ નંબર 87 પર એક બોક્સ આપેલું છે, બરાબર. તો જો એમાં 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર. હવે જો અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર લખ્યું છે, બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, પણ ત્યાં ઊંધું આપ્યું છે તમને. એક મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર. જો 1 સેન્ટીમીટર બરાબર કેટલા હતા? 10 મિલીમીટર, બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર હતા. હવે 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર કેમ લખ્યું? તો જો 1 મિલીમીટર એટલે કેટલું થાય? આટલું માપ થાય, બરાબર. તો આટલું માપ એટલે આખા સેન્ટીમીટરનો કેટલો ભાગ છે? 10મો ભાગ, બરાબર. એટલે 0.1, તો આટલું 0 થી 1 સુધી હતું એને આપણે શું કહેતા હતા? 1.0, એટલે 1 લખી શકાય, 1 સેન્ટીમીટર, બરાબર. તો 0 અને 1 ની વચ્ચે શું હોય? 0 અને 1 ની વચ્ચે તો 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 7, 8, 9 અને શું આવે? 10. 10 એટલે 1.0, એટલે આપણો 1, બરાબર. તો જો આટલું જે છે એને મેં અહીંયા ઝૂમ કરીને લખ્યું, આ જે લીટી છે એને મેં અહીંયા ઝૂમ કરી દીધી, બરાબર, મોટી કરી દીધી. તો જો અહીંથી આટલું માપ કેટલું હતું? 1 મિલીમીટર, બરાબર. 0 થી 1 ની વચ્ચે કેટલા? ટોટલ 10 મિલીમીટર હોય છે. હવે આટલું માપ કેટલું થાય? તો 1 મિલીમીટર, બરાબર. તો 1 મિલીમીટર એટલે કેટલું છે અહીંયા? 0 થી 0.1, બરાબર. એટલે 0 થી 0.1 સેન્ટીમીટર, બરાબર. 0.1 સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર બરાબર કેટલું થાય? 0.1 સેન્ટીમીટર, બરાબર. પછી જો 2 મિલીમીટર, 2 મિલીમીટર એટલે કેટલું થાય? 0.2 સેન્ટીમીટર. મિલીમીટરનું સેન્ટીમીટરમાં થાય એટલે પોઈન્ટમાં થઈ જાય, બરાબર. પછી જો 2.3 મિલીમીટર, 2.3 સેન્ટીમીટર કીધું છે, તો કેટલા મિલીમીટર થાય? 2.3 સેન્ટીમીટર બરાબર જો 15 હતા ત્યારે 150 થતા હતા, બરાબર. તો 2.3 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર હતા? 20, બરાબર. 2 સેન્ટીમીટર એટલે 20 હતા, વત્તા
0.3 सेंटीमीटर, जो 1 सेंटीमीटर એટલે કેટલા હતા તો કે 1 મિલીમીટર, 0.1 સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર, તો 0.3 તો કેટલા થાય 3 મિલીમીટર બરાબર, એટલે 0.3 સેન્ટીમીટર એટલે બીજા 3 આવશે, 2 માટેના 20 અને 3 0.3 માટેના 3 એટલે ટોટલ 23 મિલીમીટર થાય બરાબર, 23 મિલીમીટર થાય, તો આ રીતે તમારો શોર્ટ ક્વેશ્ચન આવી શકે બરાબર। હવે જો એના પછીના પેજ પર એક આકૃતિ આપી છે, ઉપર આંખ દોરેલી છે બરાબર, જો એમાં શું કહેવા માંગે છે કે તમે ફૂટ પટ્ટીની મદદથી માપો છો કોઈ પણ માપ બરાબર, તો આ આપણે મિલીમીટરની વાત કરી, એમાં જો 1 મિલીમીટરનો પણ ફરક પડે, અહીં તો મોટા કાપા દોરેલા બરાબર, પણ તમારી ફૂટ પટ્ટી હોય છે એમાં નાના નાના દોરેલા હોય છે, એટલે તમારે ધ્યાન રાખવું પડે એમાં, અને પેન્સિલની અણી પણ કેવી લેવી પડે, પાતળી લેવી પડે બરાબર, જ્યારે દોરવાનું થાય માપ ત્યારે પેન્સિલની અણી પાતળી લેવી પડે। હવે જો આંખ કેમ દોરી છે તો એ તમને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે ફૂટ પટ્ટી રાખો કોઈ પણ માપ માપવા માટે બરાબર, તો તમારી આંખ સીધી હોવી જોઈએ, એકદમ સીધી ઉપરથી નીચે તરફ હોવી જોઈએ, સાઈડમાંથી ના દેખાવું જોઈએ બરાબર, સાઈડમાંથી તમે જુઓ તો શું થાય, જો કદાચ તમારી ફૂટ પટ્ટી જાડી હોય બરાબર, તો એ કાપો હોય તમને તો એ ઉપસેલો દેખાય, તો વ્યવસ્થિત માપ ના આવી શકે બરાબર, એટલે જ્યારે પણ તમે માપો તો તમારે ફૂટ પટ્ટી હોય એની એકદમ સીધું ઉપરથી જોવાનું, લંબ તરફ રાખીને, લંબ એટલે શું ખબર છે બરાબર, તો આ રીતે હોય તો એકદમ અહીંયા સીધામાં ઉપરથી જોવાનું, એને શું કહેવાય લંબ બરાબર, એકદમ સેન્ટરમાં જોવાનું, જો કદાચ કોઈ જાડી ફૂટ પટ્ટી હોય પ્લાસ્ટિકની બરાબર, બનાવેલી આવે અમુક ફૂટ પટ્ટી એવી અલગ પ્રકારની, તો શું થાય માપ અલગ આવશે બરાબર, પછી જો પ્રયત્ન કરો આપ્યું છે એમાં શું કીધું છે, એક પોસ્ટ કાર્ડ લો આ રીતનો ઉપયોગ કરી તેની પાસ પાસેની બાજુઓ માપો બરાબર, પોસ્ટ કાર્ડ એટલે શું, પોસ્ટ કાર્ડ બરાબર, ટપાલી પેલું યલો કલરનું, અત્યારે તો અલગ અલગ કલર થઈ ગયા છે, એક કાગળ આવે એમાં આપણે એડ્રેસની બધું લખીને મોકલવાનું આવે બરાબર, એને શું કહેવાય પોસ્ટ કાર્ડ કહેવાય, તો એનું માપ જો નાનું જ આવે ફૂટ પટ્ટી દ્વારા મોકલી જાય તો એ માપવાનું કીધું છે આપણને, તો શું કહેશો બોલો, છે કોઈની પાસે બરાબર, પોસ્ટ કાર્ડ ના હોય આપણી પાસે, એટલે આપણે બીજી કોઈ વસ્તુ, ધારો કે તમારે નોટ લેવાની, તમારી નોટ હોય, નોટ કે ચોપડો, એનું પેજ એનું માપ લેવાનું છે બરાબર, આ રીતે ચોરસ હોય, લંબ ચોરસ આવે બરાબર, ચોપડાનું પેજ આપણું, તો એની આ ધારી માપવાની અને આ ધારી માપવાની છે ફૂટ પટ્ટીની મદદથી બરાબર, હોમવર્કમાં આ વસ્તુ કરવાની છે, બંને સાઈડની તમારે દરેકનો ચોપડો અલગ અલગ હોય એટલે અલગ અલગ માપ લેવાનું, સેન્ટીમીટરની ઉપર જાય મિલીમીટર હોય તો મિલીમીટરનું માપ પણ લખવાનું બરાબર, લંબાઈ અને પહોળાઈ બંને માપવાનું છે, પછી જો બીજો ક્વેશ્ચન, સમતલ સપાટી હોય તેવી 3 વસ્તુઓ પસંદ કરો, આમાં પણ એ જ કીધું છે બીજી 3 વસ્તુ લેવાની, તમે એક તો ચોપડાનું પેજ મળશે બરાબર, પછી બીજી કોઈ વસ્તુ હોય તમારા ઘરે પાટિયું પેડ આવે ને પેડ, એ પણ કેવું હોય છે સમતલ હોય બરાબર, એકદમ સપાટ, તો એનું માપ પણ લેવાનું બરાબર, પછી એવી બીજી 2 વસ્તુ જાતે, ટોટલ એક તો પેજ કીધું મેં, પછી બીજી 3 વસ્તુ તમારી રીતે લઈ લેવાની, અને ફૂટ પટ્ટીની મદદથી માપવાનું છે, સેન્ટીમીટર અને મિલીમીટર બંનેનો ઉપયોગ કરવાનો બરાબર,
સેન્ટીમીટર અને મિલીમીટર બંને વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે. ખબર પડી? ખબર પડી ને આટલે સુધી? તો આ હોમવર્ક કરવાનું છે આટલું. બરાબર, કાલે